જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. ઘેડના બામણાસા ગામનો પાળો તૂટી ગયો છે. પાળો તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ગઈકાલે માણાવદર કેશોદમાં વરસાદ થતા ઓજત નદીમાં પાણી આવ્યું હતું. નદીના કાંઠા પર માટી અને થીલેથી આ પાળો બનાવવામાં આવ્યો હતો, જે પાળો તૂટી ગયો છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસી ગયા હોવાની જાણકારી મળી રહી છે. આ જે પાળો બનાવવામાં આવ્યો હતો તે પણ લોકોએ જાતે બનાવ્યો હતો. હાલમાં શું પરિસ્થિતિ છે જૂનાગઢના વિસ્તારની વધુ માહિતી મેળવીશું ન્યૂઝ રીન સંવાદદાતા અતુલ પાસેથી. જી અતુલ. જે સિદ્ધાર્થ, આપને ચોક્કસ જાણો કે ગઈકાલે જૂનાગઢમાં જે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો તેમાં સમગ્ર જિલ્લામાં 1 થી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ, ખાસ કરીને માણાવદર અને કેશોદમાં વરસાદ થતા જે ઘેડ પંથક છે તેમાં ઓજત નદીમાં પાણી આવતો જે ઘેડનો વિસ્તાર છે બામણાસા વિસ્તારમાં ઓજત નદીનો પાળો બનાવવામાં આવ્યો હતો. જે પાળો છે તે તંત્ર દ્વારા બનાવાયો હતો, ગ્રામજનો દ્વારા બનાવવામાં આવ્યો હતો તેવું હાલ જાણવા મળી રહ્યું છે. પણ ખાસ કરીને આ પાળો છે તે તૂટી જવા પામ્યો છે. જે દ્રશ્યો આ સામે આવી રહ્યા છે તે પાળો છે, માત્ર માટીનો અને સિમેન્ટની જે થેલીઓ છે તેનેથી પાળો બનાવવામાં આવેલો અને ઓજત નદીના પાણી આવતા આ પાળો તૂટી ગયો છે અને તેને લઈ અને જે ઓજત નદીના પાણી છે તે ખેતરોમાં ઘૂસી ગયા હતા. થોડા દિવસના વિરામ બાદ જે પાણી સુકાતું હતું પણ ત્યાં ગઈકાલે જ વરસાદ થતા આ જે પાળો તૂટતા બામણાસા સહિતના ઘેડ પંથકના અનેક વિસ્તારોમાં જે આ પાળા તૂટતા પાણી ઘૂસી ગયા છે તેને લઈ અને ખેડૂતોને ફરી પાછો એક વખત ખેતરોમાં પાણી ઘૂસી જવાથી રોવાનો વારો આવ્યો છે. ત્યારે આ પાળાને લઈ અને અનેક સવાલો તંત્ર સામે ઉભા થયા છે. જે સિદ્ધાર્થ, આભાર અતુલ સમગ્ર માહિતી બદલ. તો અનેક વિસ્તારોમાં આ પાણી ઘૂસી ગયું છે, ખાસ કરીને ખેડૂતોને ખેતરની અંદર પાણી ઘૂસી જવાને કારણે ખેતી પાક નિષ્ફળ ગયાની ભીતિ સેવાઈ રહી છે. અન્ય સમાચાર પર નજર કરીશું. સુરતથી સમાચાર. આંગણવાડીમાંથી મળી છે દારૂની બોટલો. ઉધના વિજયનગર આંગણવાડીની ઘટના પરિસરમાંથી મળી છે મોટી માત્રામાં દારૂની બોટલો. અસામાજિક તત્વો દારૂની મહેફિલ કરતા હોવાની શક્યતા. ઉધના પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આંગણવાડીમાંથી જ્યારે દારૂની બોટલો મળી આવી છે તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે અહીંયા આગળ બાળકોના ભણતર માટેની પ્રવૃત્તિ કરવાને બદલે જો આ ધંધા ચાલતા હોય તો શું પરિસ્થિતિ થાય તે વિચારવી જ રહી. બીજી તરફ જે દ્રશ્યો છે પુરવાર કરી રહ્યા છે કે આંગણવાડીની અંદર દારૂ પાર્ટીઓ થતી આવી છે, દારૂની બોટલો મળી આવી છે, કેટલીક પોટલીઓ પણ મળી આવી છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ પરિસરની અંદરના જે દ્રશ્યો છે એ સ્પષ્ટ કરી રહ્યા છે કે આંગણવાડીમાં ખોટી પ્રવૃત્તિઓ ચાલતી હતી. અહીંયા આગળ આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, નાસ્તાના પેકેટ જોવા મળી રહ્યા છે, પોટલીઓ જોવા મળી રહી છે, દારૂની બોટલો મળી આવી છે. વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, સમગ્ર ઘટનાની જાણ કેવી રીતે થઈ, હાલમાં શું તપાસ કરવામાં આવી રહી છે આંગણવાડીને લઈને? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારની આ ઘટના છે. ઉધના વિસ્તારમાં આવેલી આંગણવાડીના પાછળના ભાગે કેટલાક અસામાજિક તત્વો દ્વારા દારૂની બોટલો નાખવામાં આવી હતી, જેની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ આ બાબતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે આ મામલે શરૂ કરી છે તપાસ. પણ સૌથી મહત્વની વાત છે કે આ વિસ્તારમાં જે પ્રકારે અસામાજિક તત્વો રહે છે અને જે પ્રકારે આંગણવાડી કે દિવસમાં શાળા ચાલતી હોય છે અને રાત્રિ દરમિયાન ત્યાં દારૂની મહેફિલ કરી અને કચરો નાખી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે તમામ મુદ્દા પર અને જે રીતે વિડીયો વાયરલ થયા છે તેને લઈને હવે ઉધના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આભાર કીર્તિ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસ તરફથી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સૌથી વધારે મહત્વની વાત, તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિતો મુખ્યમંત્રીને મળ્યા હતા. સીએમ સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ 12 મુદ્દાની રજૂઆત કરી. જવાબદાર ધારાસભ્ય કોર્પોરેટર સામે ગુનો નોંધી ધરપકડની માંગ કરવામાં આવી છે. તેની સાથે સાથે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે. 6 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરી દોષિતોને ફાંસીની સજાની પણ માંગ કરવામાં આવી છે. જરૂરિયાતમંદ પરિવારજનોને 50 લાખની સહાય ચૂકવવા રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. 6 મહિનામાં માંગ નહીં સંતોષાય તો પીડિત પરિવારો યોજશે યાત્રા. અને આજે આપણે ગયા પણ તોય કહે છે કે અમે તમારી આઈરે છે, આપણી આ માંગણી છે, એ માંગણી મુજબ જો એ આપણે બધું કરે તો આપણે માની કે આપણે આઈરે જ છે. એ નહીં થાય તો અમે યાત્રા કાઢશું, ઠેરઠેર રાજકોટથી અહીં લગી હાલીને આવવાની યાત્રા કાઢશું. મુખ્યમંત્રીના નિવાસસ્થાન લગી, આપણે એના બંગલા લગી, બધે અમે આવશું. કે સરકાર જો આપણી આઈરે તો 6 મહિનામાં આનો નિવાળો લઈ આવે અને આને કડકમાં કડક સજા કરે. જે કોણ એમાં સંડોવેલા હોય એને કડકમાં કડક ની સજા કરે. જો ભી આઈપીએસ યા ફિર આઈએએસ અધિકારી છે, ઇસમે
आरोपी हो उसकी धरपकड़ की जाए, ये भी रजवात हुई सीएम साहब से, और उन्होंने आश्वासन भी दिया कि ये जो पूरी इंक्वायरी चल रही है इसमें किसी को भी बख्शा नहीं जाएगा। तो राजकोट अग्निकांड बाद तंत्र सफाळू जाग्यु छे अने फायर एनओसी तेमज बीयू परमिशन न होय तेवा पार्टी प्लॉट रेस्टोरंट होटल सहितोने सील करवानी कामगीरी करवामां आवी रही छे, जेना विरोधमां आजरोज होटल संचालको अने कैफे संचालको तेमज पार्टी प्लॉटना संचालकोए बंद पाड़ी विरोध नोंधाव्यो हतो। त्यारे होटल संचालकोनुं कहेवुं छे कि अगाउ क्यारे पण पार्टी प्लॉटमां आग लागी होय ते प्रकारनो बनाव सामे नथी आव्यो, त्यारे सरकार द्वारा मध्यस्थी करी तमाम प्रकारनी सीलिंगनी कार्यवाही बंध कराय તેવી માંગ કરાય। આ ઉપરાંત હોટેલ સંચાલક મંડળના પ્રમુખે મનપા પર મોટો આક્ષેપ કર્યો, સીલિંગની કાર્યવાહીમાં 5 લાખ રૂપિયા લઈ સીલ ખોલી આપવામાં આવે છે, અમીશા નામની વ્યક્તિ દ્વારા રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ટોટલ રાજકોટના તમામ રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ, પાર્ટી પ્લોટ અથવા ખાણી પીણીને લગતા તમામ ધંધાઓ આજે બંધ રહેશે, કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી। જે 50x50માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય, પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય, તો એને પણ હેરાન કરવામાં આવે છે। અત્યારે પણ 5-5 લાખની ઓફર છે, થોડાક દિવસ પહેલા 2-3 દિવસ પહેલા જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ, જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે, તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા, 5-5 લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે, તો એમાં અત્યારે ના પડે છે। નામ એમનું હિમિષાબેન છે, સરનેમ મને ખબર નથી, હિમિષાબેન કરીને હતા, એને 5-5 લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે। ત્યારે સમગ્ર મામલે આરએમસીમાં વર્ષ 2011-2016 સુધી પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરનાર અમીશા ગોહિલે તમામ આક્ષેપો ફગાવ્યા, કહ્યું કે અરજદારોની રજૂઆતને લઈને તેમની મિલકતનું ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી હતી, પૈસા લીધાની વાત તદ્દન ખોટી છે, 150 ફૂટ ન્યૂ રિંગ રોડ પર 3 જેટલા રેસ્ટોરન્ટ તેમજ થિયેટર ચાલુ હતા જેનો મેં વિરોધ કર્યો હતો, તેમજ તે બાબતના પુરાવા મેં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતનાઓને મોકલ્યા હતા, જેમાં કોઈ કાર્યવાહી નથી કરાઈ। સીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા, કોમ્પ્લેક્સ થિયેટરના ઓનર, અને એમણે સીલ ખોલાવવા માટેની અરજી કરવાનું કીધું, એ અરજી મેમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું, પરમેનન્ટ નહીં। હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી, એ સમય દરમિયાન એણે કોમ્પ્લેક્સ સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા.com ની અરજી મારી પાસે આવી, તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરીશ, તમે બતાવી શકશો, સીલ ટેમ્પરરી સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે, પણ મારા ઉપર જે આક્ષેપ છે કે 5 લાખ રૂપિયા માંગ્યા એ તદ્દન ખોટી વાત છે। અન્ય સમાચાર પર નજર કરીએ, દાહોદથી સમાચાર, નકલી એને કૌભાંડ મામલો, મામલતદાર કલેક્ટર સામે હાઈકોર્ટની લાલ આંખ, દાહોદના 9 લોકોને મામલતદારે આપી હતી નોટિસ, નોટિસ મળતા 8 લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, એને રેકોર્ડમાં હોય તો ખરીદદારને કેમ નોટિસ આપી, તમારા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી, અધિકારી સામે કાર્યવાહી ન કરી તો નોકરી ગુમાવવી પડશે। મલ્ટી મેગા સ્કેમ ચાલુ કઈથી થયો? તમારી સરકારી કચેરીથી થયો? તમે તમારા સરકારી અધિકારીઓ ઉપર શું એક્શન લીધું છે? તમે જેને નોટિસ પાઠવે છે તમારા મામલતદાર, સુઓ મોટો નોટિસ તમારા મામલતદાર જેને પાઠવે છે, એ લોકો તો એક બોનેફાઈડ પરચેસર છે, અને જે બોનેફાઈડ પરચેસર છે એમને આ નોટિસ તમે કઈ રીતના પાઠવી શકો જ્યારે તમે તમારા અધિકારીઓ ઉપર કોઈ એક્શન નથી લીધા? ગિરનાર પર્વત પર ગંદકીનો મામલો, સરકાર વતી જૂનાગઢ કલેક્ટરનું હાઈકોર્ટમાં સોગંદનામું, કાર્યવાહીના આંકડા જાહેર કરાયા, 21 એપ્રિલથી 30 જૂન સુધીની આપી માહિતી, વન વિભાગે 11 ફરિયાદ નોંધી, 21,800નો દંડ વસૂલ્યો, સ્થાનિક તંત્રે 128 ફરિયાદ નોંધી, દરરોજ 50 સફાઈ કર્મી દ્વારા કરાઈ રહી છે સફાઈ। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલાનો મામલો, સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે, કોંગ્રેસ કાર્યકરોની જામીન અરજી મામલે કોર્ટે આવતીકાલે ચુકાદો સંભળાવવાનું કહ્યું છે, આરોપીઓએ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા હોવાના પુરાવા રજૂ કરવા કોર્ટમાં માંગ કરી, બનાવના દિવસે વહેલી સવારે ભાજપના કાર્યકરોએ કાર્યાલય પર તોડફોડ કરી હોવાનો આરોપ કોંગ્રેસના કાર્યકરોએ લગાવ્યા। તમામ આરોપીઓને પાછળથી પકડવામાં આવ્યા છે અને પોલીસે આમ આ કેસમાં પોલીસની નેગ્લિજન્સી દેખાઈ રહી છે કે પોલીસે જો બનાવ બન્યો, આ ટોળું ભેગું થયું અને જો ત્યાં કોર્ડન કરી લીધા હોત, અટકાયત કરી લીધી હોત તો કદાચ આ બનાવ ના બનત, જેથી સાહેબ નેગ્લિજન્સી પોલીસની હોય, આ આરોપીઓને ખોટી રીતે ધરપકડ કરી છે જેથી તેઓને જામીન મુક્ત કરવા જોઈએ। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।
જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચ્યું.